તાજેતરમાં રાજ્ય સરકારે એક પરિપત્ર બહાર પાડી સરકારી કર્મચારીઓને તથા જનતાને સરકારી કચેરીઓમાં ટુ વ્હીલર સાથે પ્રવેશ માટે હેલ્મેટ ફરજિયાત કરવામાં આવી છે. જામનગરમાં આ પરિપત્રની અમલવારી અંતર્ગત મહાનગરપાલિકાના પ્રવેશદ્વાર પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જોકે આ ચેકિંગ ખાનગી સિક્યુરિટી દ્વારા થતું હતું, જે અંગે પણ સવાલો ઉઠ્યા છે. અનેક વખત હેલ્મેટ ફરજિયાત કરવાનો નિયમ બનાવી વિરોધને પગલે પીછેહઠ કરનાર સરકારે આ વખતે જનતાને હેલ્મેટનો ઉપયોગ કરવા મજબૂર કરવા યુક્તિપૂર્વક પરિપત્ર બહાર પાડ્યો હોય એમ લાગે છે. નવા નવા પરિપત્રની અમલવારી થઈ રહી છે, પરંતુ આવું કેટલા દિવસ ચાલશે અને દિવાળીની રજાઓ પછી પરિપત્રની હવા ન નીકળી જાય એવી પણ ચર્ચા છે. રાજ્ય સરકારે હાલ જે હેલ્મેટ અંગે સંબંધિત પરિપત્ર કરેલ છે, આ બાબતની તમામ શહેરીજનોને અમલવારી કરવા માટે એક અપીલ કરવામાં આવે છે. સાથોસાથ જે મહાનગરપાલિકાના કર્મચારીઓ છે એ લોકોનું અત્યારે હાલ એક જાગૃતિના ભાગરૂપે એમનું પણ સિક્યોરિટી દ્વારા ચેકઅપ કરવામાં આવી રહ્યું છે, જેથી હેલ્મેટ વગરના મિત્રો હેલ્મેટ પહેરીને જ સિટીમાં મુસાફરી ટુ વ્હીલર ઉપર કરી શકે એ એમને ખ્યાલ આવે એ માટે આ એક ઝુંબેશ શરૂ કરવામાં આવે છે. તમામને મારી વિનંતી છે કે આપ હેલ્મેટ પહેરીને જ મુસાફરી કરો, કે જેથી તમારી જાનની સલામતી વધી શકે છે. ખંભાળિયા નગરપાલિકાના સફાઈ કામદારો તેમના વિવિધ પડતર પ્રશ્નોને લઈ હડતાલ પર છે. છેલ્લા 3 દિવસથી હડતાલ ચાલી રહી છે. આજે સફાઈ કામદારોએ રેલી યોજી ઢોલ નગારા વગાડી સત્તાધીશોના નામના છાજિયા લઈ વિરોધ પ્રદર્શિત કર્યો હતો. સફાઈ કામદારોના સંગઠનના હોદ્દેદારોએ આંદોલન વધુ આક્રમક અને રાજ્યવ્યાપી બનાવવાની ચીમકી પણ આપી છે. રમેશ વાઘેલા, પ્રદેશ મહામંત્રી, ગુજરાત સફાઈ કામદાર મહામંડળ. ખંભાળિયા નગરપાલિકા સામે સફાઈ કામદારોના વિવિધ પડતર પ્રશ્નો અને માંગણીઓના પ્રશ્ને ચાલતા આંદોલનને આજે 3જો દિવસ છે. નગરપાલિકાના સફાઈ કામદારોના નીતિ વિષયક પ્રશ્નો જેવા કે નગરપાલિકાના કર્મચારીના પેન્શન ફંડના રૂપિયા 7.5 કરોડ રૂપિયા જેટલી રકમનો ભ્રષ્ટાચાર થયેલો હોય, નગરપાલિકાના કર્મચારીઓના ઈપીએફ જીપીએફ અને વીમા પોલિસીના રકમના પૈસા પણ મહિનાઓ સુધી કાપીને સક્ષમ ઓથોરિટીમાં જમા કરવામાં આવેલ ન હોય, આ બાબતે ગુજરાત સફાઈ કામદાર મહામંડળે નક્કી કરેલું છે કે આવનારા દિવસોમાં આ બાબતને હાઈકોર્ટમાં પડકારી અને નગરપાલિકાને સુપરસીટ કરવી એવા કાયદામાં પણ જોગવાઈ હોય અને જ્યાં સુધી અમારું આંદોલન ચાલશે ત્યાંથી જુદા જુદા આક્રમક કાર્યક્રમો આપતા રહેશું. અને મારું નામ કસ્તુર મકવાણા, ગુજરાત સફાઈ કામદાર મહામંડળના ગુજરાત પ્રદેશ પ્રમુખ છું. ગુજરાતની નગરપાલિકાઓમાં સફાઈ કામદારોના પ્રશ્નો માટે લડતું એકમાત્ર આ મંડળ છે. ખંભાળિયા નગરપાલિકાના સફાઈ કામદારો તથા ઓફિસ કર્મચારીઓ પણ અમારા મંડળની અંદર જોડાય છે. ખંભાળિયા નગરપાલિકામાં જે હાઈકોર્ટની સૂચન મુજબ ગ્રાન્ટમાંથી 10% પગારની ગ્રાન્ટમાંથી 10% રિવોલ્વિંગ ફંડ રાખવાનું નક્કી કરેલું હતું અને હાઈકોર્ટના સૂચન મુજબ એક ફંડ નક્કી કરેલું હતું. એમાં 7.5 કરોડ રૂપિયા આ લોકોએ બિલ પાછળ વાપરી નાખ્યા. એ 7.5 કરોડ વાપરવાથી શું થાય કે જે અમારા કામદારો છે એ કામદારોના પેન્શન છે, પેન્શન અટકી પડે, કાલે પગાર અટકી પડે, પૈસા અત્યારે પગાર કરવાના પૈસા પણ નથી, કામદારોના ઈપીએફના પૈસા છે, છેલ્લા 1 વર્ષથી ઈપીએફ ખાતામાં જમા થતા, પ્રોવિડન્ટ ફંડના પૈસા છે એ પણ ખાતામાં પૈસા જમા થતા નથી. એટલે કામદારના હિત અને હકને નુકસાન ન થાય એને ધ્યાનમાં રાખી મંડળે એને 14 દિવસની નોટિસ આપી, ઔદ્યોગિક ધારાની કલમ 22(1) નીચેની નોટિસ આવે, તમારે 14 દિવસની નોટિસ આપો એટલે હડતાલ ગેરકાયદેસર થાય નહીં. એટલે અમારી હડતાલ એ કાયદેસરની હડતાલ છે અને કાયદેસરની માંગણી છે, કાયદાથી રક્ષિત માંગણીઓ છે. એ માંગણીઓ જો સ્વીકારવા ન આવે તો 14 દિવસ સુધી આ લોકોએ કોઈ અમને જવાબ આપ્યો નહીં. એટલે અમારે આ આખરી પગલું લેવું પડ્યું છે. જે અમે ગ્રામજનોના જે લોકોને મુશ્કેલી પડી રહી છે એના માટે અમે દિલગીરી વ્યક્ત કરી છે, પણ અમારા હક માટે ક્યારેય નગરપાલિકાના રહીશોએ ક્યારેય એવું નથી કીધું કે ભાઈ આ લોકોને હકો તમારે આપવા પડશે. એટલે અમારે આ ધ્યાન દોરવા માટે આજે રેલી કરવી પડી અને નગરપાલિકાના રહીશોનું ધ્યાન દોરી અને અમે જાણ કરવા માંગીએ છીએ કે નગરપાલિકાએ આટલા પૈસા વાપરી નાખ્યા છે. અત્યારે હાલ નગરપાલિકા પાસે પૈસા પગાર કરવાના પૈસા નથી એવું કહેવામાં આવે છે. પગાર કરવાના પૈસા નથી તો બિલો કેવી રીતે ચૂકવ્યા તમે?
રાજ્ય સરકારની જે ગ્રાન્ટ આવે છે ઓક્ટોબર વળતર ભથ્થા ગ્રાન્ટની છે એની શરત નંબર એકમાં જોગવાઈ કરેલી છે કે પ્રથમ સફાઈ કામદારોના પગાર કર્યા પછી અને એના પેન્શન ગ્રેજ્યુટી જે કંઈ નાણાં નીકળતા હોય નાણાં આપ્યા પછી જ તમારે બીજી જગ્યાએ આ ગ્રાન્ટ વાપરવાની રહેશે. પણ આ સંસ્થાના વડાઓ પોતે એવું માનતા હોય છે કે આ ગ્રાન્ટ એટલે અમારી ગ્રાન્ટ છે, અમારા નામે આવતી ગ્રાન્ટ છે એટલે અમે ગમે ત્યાં વાપરી શકીએ. કામદારોના પગાર ન થાય, રોજમદારના પગાર ન થાય અને એના કારણે જે આ મુશ્કેલી ઊભી થઈ છે એ આ સત્તાધીશોના કારણે મુશ્કેલી ઊભી થઈ છે અને એના માટે આ જવાબદાર સત્તાધીશો જ છે. કામદારો વર્ષોથી શોષિત છે અને શોષિત કર્મચારીઓને વધુ શોષણ કરવાનો પરવાનો એમને મેળવી લીધેલો છે એટલે પરવાના સામે આજે અમારી આ લડત છે. ભારતના બંધારણની અંદર અમને ઘણા અધિકારો આપ્યા છે. અધિકારો દાખલા તરીકે કે જગ્યા કાયમી ખાલી હોય તો ખાલી જગ્યા ઉપર અમારી નિમણૂક થવી જોઈએ, એ નિમણૂક આ લોકો કરતા નથી. અને નગરપાલિકાઓ રોજમદાર અથવા તો કોન્ટ્રાક્ટ ચાલુ કરી અને કોન્ટ્રાક્ટથી માણસો તો કામ કરાવે, કોન્ટ્રાક્ટરની અંદર એમને બિલની અંદર કમિશન મળતા હોય સાહેબ, એટલે આ બધું થતું હોય છે. અને કામદારોનું શોષણ થાય, કામદારના જે કાયદેસરના હકો છે કે એને ઈપીએફ પગારમાં આપવું પડે, એને ઈએસઆઈ પગારમાં આપવું પડે, એને બોનસ પગારમાં આપવું પડે, એને ગ્રેજ્યુટી પગારના દર મહિનાના પગારમાં આપવું પડે, એ કોન્ટ્રાક્ટરો આપતા નથી. અને એ પૈસા કોન્ટ્રાક્ટર અને વહીવટી અધિકારી કર્મચારીઓ ભેગા મળી બાટી ખાઈ જાય, કેસ દાખલ કરીએ એટલે કોન્ટ્રાક્ટર ભાગી ગયો હોય, આ લોકો કોઈ જવાબ નથી સાહેબ. આ એટલા માટે અમારા આજે આ હડતાળનું આખરી પગલું લેવું પડ્યું છે. તો સમાધાન થશે તો ઠીક છે, નહીં તો બે દિવસ પછી અમે ઓફિસ કર્મચારીઓને પણ બંધ કરાવી દઈશું અને ગુજરાતની નગરપાલિકાઓ છે એ નગરપાલિકાઓ પણ બધી બંધ થઈ જશે. આ અમારા આંદોલનનો એક હિસ્સો છે. ગુજરાતમાં અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદને પગલે ખેડૂતોને થયેલ નુકસાન માટે રાજ્ય સરકારે રૂપિયા 1,419 કરોડનું પેકેજ જાહેર કર્યું છે, જેનાથી 20 જિલ્લાના 7 લાખ ખેડૂતોને રાહત મળશે એવો દાવો થઈ રહ્યો છે. પરંતુ કિસાન કોંગ્રેસના પ્રમુખ પાલભાઈ આંબલિયાએ આ સહાય પેકેજ પર સવાલ ઉઠાવી સરકાર પર પ્રહારો કર્યા હતા. રાજ્ય સરકાર દ્વારા આજે જે 1,400 કરોડનું પેકેજની જાહેરાત કરી છે, અગાઉ આ જ રીતે 350 કરોડના પેકેજની જાહેરાત કરી હતી, જ્યાં 44,000 આપવાના હતા ત્યાં પેલા ખેડૂતોને પિયતની જગ્યાએ ફરજિયાત બિન પિયતના ફોર્મ ભરાવી અને 22,000 કાપી નાખ્યા. ત્યાર પછી બિન પિયતમાં પણ જ્યાં 22,000 બાકીના આપવાના થતા હતા એમાં ક્યાંક 17,000 આપ્યા, ક્યાંક 8,000 આપ્યા, ક્યાંક 5,000 આપ્યા, ક્યાંક નુકસાનીવાળો સંપૂર્ણ હતો એને એક રૂપિયો પણ ના આપ્યો અને જેને નુકસાની નહોતું એને ઘણું બધું આપ્યું. ક્યાંક એક જિલ્લાને સર્વે કર્યા વગર તમામ ખેડૂતોને આપવામાં આવ્યું અને બીજા જિલ્લામાં માત્ર 5-25 ખેડૂતોને આપ્યું અથવા તો અમુક જિલ્લાઓ તો આખે આખા રહેવા દીધા. અત્યારે આ ઓગસ્ટનું 1,400 કરોડનું પેકેજ સરકારે જાહેર કર્યું છે, જ્યાં ઓછામાં ઓછું 1,00,000 કરોડનું નુકસાન ગુજરાતના ખેડૂતોને છે. સરકારે લીલો દુષ્કાળ જાહેર કરવો પડે એમ 2014ના અછતગ્રસ્તના મેન્યુઅલની અંદર બહુ સ્પષ્ટ છે. સરકાર લીલો દુષ્કાળ જાહેર નથી કરતી, ખેડૂતોના ચાલુ વર્ષના પાક ધિરાણ માફ કરવા પડે એમ છે. ચાલુ વર્ષનું સરકાર પાક ધિરાણ પણ માફ નથી કરતી. ખાલી પાક ધિરાણની ગણતરી કરો ને તો 10,000 કરોડ તો પાક ધિરાણ થાય છે. એટલે સરકાર પાક ધિરાણે માફ નથી કરતી, લીલો દુષ્કાળે જાહેર નથી કરતી, માત્ર અને માત્ર વીઘે 1,240 રૂપરડી અને એ વધારેમાં વધારે 12 વીઘામાં આપવાની આ સરકારની નીતિમત્તા છે. એટલે આ વર્ષે જે રીતે કુદરત રૂઠો છે, ગુજરાતના 104 તાલુકાઓની અંદર અતિવૃષ્ટિ, લીલો દુષ્કાળ એટલે કે 140% કરતાં વધારે વરસાદ છે, ગુજરાતના 15 જિલ્લાઓની અંદર 140% કરતાં વધારે વરસાદ છે, આ તમામ જિલ્લાઓમાં લીલો દુષ્કાળ જાહેર કર્યો હોત તો સરકારે ઓછામાં ઓછા 1,00,000 કરોડ રૂપિયા નિયમો અનુસાર ખેડૂતોને ચૂકવવા પડે એમ હતા. સરકારે નિયમો અનુસાર 1,00,000 કરોડ રૂપિયા ચૂકવવાની જગ્યાએ માત્ર 1,400 કરોડ રૂપિયા આપી અને ખેડૂતોને ખુશ કરવાની ક્યાંક ને ક્યાંક પ્રયત્ન છે.
અને આ એટલા માટે કરવું પડ્યું છે કે ગુજરાતના તમામ ખેડૂત સંગઠનોએ સાથે મળી અને સંયુક્ત કિસાન મોરચાના નેજા હેઠળ, ઘેડ વિકાસ સમિતિના નેજા હેઠળ 25 તારીખે ઘેડની અંદર બામણાસા ગામે એક ખેડૂત મહાસંમેલન બોલાવ્યું છે. એટલે સરકારને ખેડૂતોથી ડર લાગ્યો છે. આ આંદોલનમાં ખેડૂતો જાય નહીં. સરકારે ખેડૂતોને કંઈક આપી દીધું છે. આ મેસેજ જાય, ખેડૂતો આંદોલનમાં જાય નહીં, ખેડૂતોને રોકવા માટે થઈ અને સરકારે આ એક તરકટ કર્યું છે. સરકાર હવે આમાંથી કેટલા આપે છે, જેમ 350 કરોડની જાહેરાત કરી અને 44,000ની જગ્યાએ માત્ર 17,000 જ ચૂકવા છે, આમાં હવે કેટલા ચૂકવે છે એ જોવાનું રહ્યું છે. પણ આ વખતે ગુજરાતના ખેડૂતોને ઉપર આકાશ અને નીચે જમીન વૈધી છે, બાકી કંઈ કરતાં કંઈ વૈધું નથી. એટલે આ વર્ષે ખેડૂતો સરકારની આવી કોઈ પણ મજાક સમાન લોલીપોપમાં આવવાના નથી. ખેડૂતો પોતાનું પાક ધિરાણ માફ કરવાની લડાઈ કરવાના છે, ખેડૂતો પોતાના હક અધિકારની લડાઈ કરવાના છે, ખેડૂતો પોતાના જિલ્લાને લીલો દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની લડાઈ કરવાના છે. સરકારે આવા લોલીપોપ ગમે એટલા આપે, ખેડૂતોને ફરક પડવાનો નથી. સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.